સમગ્ર ગુજરાતભરમાં ગૌમાતાના ખોરાક માટે ગૌરક્ષકો દ્વારા સરકાર સમક્ષ રજૂઆતો કરવામાં આવી રહી છે. કોરોના કાળના કપરા સમય દરમિયાન ગૌશાળા તેમજ પાંજરાપોળમાં દાન આવતું બંધ થતાં ગૌમાતાઓની હાલત દયનીય બની ગઈ છે. ત્યારે ગૌવંશની સેવા કરી રહેલી ગૌશાળા અને પાંજરાપોળ દ્વારા જેમ તેમ કરી ગાયો માટે ઘાસચારાની વ્યવસ્થા કરવામાં આવતી હતી, પરંતુ હવે તે પણ મુશ્કેલ થઈ રહ્યું છે. જો કે ગૌશાળાઓમાં દાતાઓ દ્વારા આવતું દાન બંધ થઈ ગયું છે, પણ જો સરકાર ધ્યાન નહીં આપે તો ગૌમાતાઓને ખોરાક માટે રસ્તાઓ પર છોડવી પડે તેમ છે. જ્યારે કે આજરોજ પરમધર્મ સંસદ 108 દ્વારા ધાનેરા તાલુકાના ગૌશાળા સંચાલકોએ ધાનેરા મામલતદાર કચેરી પહોંચી આવેદનપત્ર આપ્યું હતું, જેમાં ગૌવંશને સમયસર ઘાસચારો મળી રહે તેવી માંગ સાથે સરકાર સમક્ષ આવેદનપત્ર સ્વરૂપે રજૂઆત કરાઈ હતી. જ્યારે વાત કરીએ ગુજરાતની નજીક આવેલ પાડોશી રાજ્યની, તો ત્યાં ગૌવંશ તેમજ અન્ય અબોલ પશુઓ માટે દિવસ દીઠ 40 રૂપિયાની સહાય આપવામાં આવી રહી છે, જેથી ગુજરાત સરકાર પણ સમયસર જાગી અબોલ જીવોના ખોરાક માટે આર્થિક મદદ કરે તેવી માંગ ધર્માદાયક ધારાસભ્ય ત્રંકેશ્વર શાસ્ત્રીજી મહારાજે કરી હતી. આજરોજ ધાનેરા તાલુકા ના અને ધાનેરા નગર શહેરના ગૌપ્રેમી ભક્તજનોએ ભેળા થઈ અને એક આવેદનપત્રની અહીંયા રજૂઆત કરી છે. પરમ ધર્મ સંસદ 1008 દ્વારા ગુજરાત ક્ષેત્રની અંદર એમાં ધાનેરા વિભાગ એટલે ધર્માદાયક વિધાનસભા ક્ષેત્રના આ જવાબદારીપૂર્વક તમામ લોકોએ ભેળા થઈ અને એક આવેદનપત્ર આપ્યું છે. આવેદનપત્રમાં એવું છે કે જે જે ગૌશાળાઓ ચાલે છે, પાંજરાપોળો ચાલે છે દેશી ગૌવંશ માટે, અત્યારે મહામારીના કારણે કપરા સંજોગોમાં બહુ જ ઘાસની તંગી છે અને એના નિભાવ ખર્ચ માટે ગુજરાત સરકાર પ્રતિ ગૌવંશ દીઠ ઓછામાં ઓછા 40 થી 50 રૂપિયા આપવાનું નક્કી કરે અને આપે એના માટેની આ રજૂઆત છે. અને આપણું પડોશી રાજ્ય જે કહેવાય રાજસ્થાન સરકાર, એમને આપવાનું ચાલુ કરી દીધું છે પ્રત્યેક ગૌવંશ દ્વારા 40 રૂપિયા. તો અમારી ખૂબ નમ્ર નિવેદન છે કે આવા સંજોગોમાં જે દાન આવતું હતું એ પણ અત્યારે બંધ થઈ ગયું છે. ગૌ ભક્તો પણ આ મહામારીના કારણે સંકળામણ અનુભવી રહ્યા છે. ધંધા બેરોજગારથી ધંધાથી વિપરીત સંજોગોમાં એમનો ધંધાઓ અત્યારે બંધ છે. તો જે ગૌ ભક્તો દાન આપતા હતા એ પણ અત્યારે ગૌશાળામાં આવવાનું બંધ થઈ ગયું છે. એટલે નિભાવ ખર્ચ બહુ જ કઠિન થયો છે અને બહુ જ કપરો સંજોગ છે. તો આની અંદર અમારી એક જ અપીલ છે કે ગુજરાત રાજ્ય સરકાર જલ્દીથી જલ્દી તુરંતપણે આ સંસ્થાઓને સહયોગી બને અને તમામ ગૌશાળાઓને આર્થિક સહાય કરે એ માટેનું આવેદનપત્ર અમે આપ્યું છે અને અમારી સરકાર આ અમારી અપીલ સાંભળે એવી અમારી ખૂબ પ્રાર્થના છે. જય ગૌ માતા.